અમદાવાદમાં આવેલા એસજી હાઈવે પર સૌથી વધુ અકસ્માતોના બનાવમાં વધારો થયો છે અને આજે પણ એસજી હાઈવે પર આવેલા ઝાયડસ બ્રિજ ઉપર ડિવાઈડર સાથે કાર અથડાતા પલટી મારી હતી। જો કે આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, જ્યારે કારને મોટું નુકસાન થયું છે। અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા ઝાયડસ બ્રિજ ખાતે રોડ નક્કી કરવાની અંદર કહી શકાય કે બેલેન્સ ચૂકતા એક ગાડી છે તે ટકરાઈ હતી ડિવાઈડર સાથે અને ગાડીને કહી શકાય કે મોટું નુકસાન થયું છે, પરંતુ જે કાર ચાલક હતો તેને કોઈ જાનહાનિ નથી થઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે ઝાયડસ બ્રિજ ખાતે એક બ્રિજ નીચે ઉતરવાનો છે, જ્યારે બીજો બ્રિજ છે તે કન્ટિન્યુ જઈ રહ્યો છે। આ બે બ્રિજની અંદર કન્ફ્યુઝન થતાં કદાચ ઓવર સ્પીડમાં ગાડી હોય ને ગાડી બ્રિજના ડિવાઈડરને ટકરાઈને અહીંયા આવી હોય તેવું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે ગાડી ટકરાતા કોઈને ઈજાઓ નથી પહોંચી, તે પણ અત્યારે જે પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે મુજબ। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભરૂચના ઝઘડિયામાં રાજપારડી ગામે આંદોલન, બિસ્માર રસ્તાને લઈ અને લોકોનું રસ્તા રોકો આંદોલન। તો કોરી ઉદ્યોગને કારણે રાજપરડીથી નેત્રંગ રોડ બિસ્માર હાલતમાં છે। ધૂળની ડમરીઓ ઉડતા લોકો હેરાન પરેશાન, બિસ્માર રસ્તાને લઈ અને મહિલાઓ રણચંડી બની છે। રોડ પરથી પસાર થતા વાહનોને અટકાવીને ચક્કાજામ કર્યો છે। પોલીસે દાદાગીરી કરી અને દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો। અરવલ્લીના મેઘરાજની પોસ્ટ ઓફિસ આવાત ગ્રાહકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો। બે દિવસથી ઓફિસમાં સર્વર બંધ હોવાને કારણે ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આખા તાલુકાના લાભાર્થીઓને નાણાં ભરવા અને મેળવવામાં હાલાકી પડી રહી છે। પોસ્ટ ઓફિસ તંત્રની બેદરકારીનો ભોગ હાલમાં ગ્રામ્ય વિસ્તારના લોકો બની રહ્યા છે। સર્વર બંધ થતાં પોસ્ટના ગ્રાહકોના આર્થિક કામકાજો રજળી પડ્યા છે। ગઈકાલે હું સવારે 10 વાગે મેઘરજ પોસ્ટ ઓફિસમાં સુકન્યા બચત યોજના હેઠળ નાણાં જમા કરાવવા માટે ગયેલ ત્યારે મેઘરજ પોસ્ટ ઓફિસ આગળ નો કનેક્ટિવિટીનું બોર્ડ મારેલ હતું, જેથી મેં લાગતા વાળતા અધિકારીને પૂછતો, તેઓએ જણાવેલ કે નેટનો પ્રોબ્લેમ હોય રકમ જમા થઈ શકતી નથી। ત્યારબાદ એક એક કરી અને લગભગ 50-60 માણસો, ગામડાના ગરીબ માણસો પણ ત્યાં આવેલા અને એમને પણ વિવિધ યોજના હેઠળ જે બચતના નાણાં ઉપાડવાના હતા એમના પણ નાણાં ઉપડી શકેલા નહીં। આગળ વાત કરીએ સોમનાથની। સોમનાથમાં વિદેશી વનસ્પતિ કોનોકાર્પસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ હવે સોમનાથ ટ્રસ્ટને કોનોકાર્પસ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। કોનોકાર્પસથી શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જીની શક્યતાઓ હોવાથી તેને હટાવવા માટે પર્યાવરણ સુરક્ષા સમિતિએ પત્ર લખી રજૂઆત કરી છે। સોમનાથમાં પાર્કિંગ, સમુદ્રપથના વોકવે ઉપર કોનોકાર્પસનું વાવેતર કરવામાં આવ્યું છે। જોકે વન વિભાગે કોનોકાર્પસ વૃક્ષ પર પહેલાથી જ પ્રતિબંધ મૂકેલો છે। સરકારના વન વિભાગ દ્વારા એક પરિપત્ર કરી અને જે કોનોકાર્પસ જ્યાં જ્યાં વાવ્યા હોય તેને નિકાલ કરવા માટે એની ગાઈડલાઈન એમણે કરી છે અને સોમનાથ ટ્રસ્ટને પણ એક સ્થાનિક પર્યાવરણ સુરક્ષા જનકલ્યાણ સમિતિ દ્વારા એક પત્ર મળ્યો છે। ટ્રસ્ટ દ્વારા આ બાબતે વન વિભાગ સાથે સંકલન કરી અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશોની નિષ્ક્રિયતાને લઈ શહેરના રોડ રસ્તા ઉપર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સફાઈ માટે વર્ષે અને દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને તેમ છતાં પણ શહેર કચરાથી ઉભરાતું જોવા મળતું હોય છે। એએમસી દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ અને મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવતા હોય છે, પરંતુ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા હોવાથી લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। શહેરના નાગરિક દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ દરકાર લેવામાં આવતી નથી। શહેરના માર્ગો પર રખડતા ઢોર બાદ હવે ગંદકીનો પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે।
જેમ જેમ નવો એરિયા ડેવલપ થતો જાય ત્યાં વસ્તી વધતી જતી હોય છે ત્યારે કોર્પોરેશન અહીંયા ગંદકી માટે બિલકુલ બેદરકાર કહેવામાં આવે. દિવસે દિવસે એટલી ગંદકીનું અહીંયા પ્રમાણ વધતું જાય છે, એના લીધે મચ્છરનો ઉપદ્રવ રોગચારો ફાટી નીકળે છે, પાણી એટલું ભરાઈ જતું હોય છે પણ કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. સાંજે એટલું માર્કેટ અહીંયા ભરાતું હોય છે એની ગંદકી તમે ગણો કે ના પૂછો વાત એમ. સાંજે તમે જુઓ તો પાણીનું બગાડ બી એટલો થાય છે, ગંદકી એટલી ભેદ થાય છે પણ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા જાણે અહીંયા તો કોઈ રહેતું જ ના હોય એવી પરિસ્થિતિમાં જાણે શું કહેવાય એકદમ કોઈ માણસો જ ના હોય એ ટાઈપની એક પરિસ્થિતિ લોકોએ ઊભી કરી છે. કચરો સવારમાં લઈ જાય છે પણ આખો આખી રાત પડ્યો રહે અને આમાં નાના નાના છોકરા છે બીમાર થાવે, મેલેરિયાના તાવ આવે બધું. કમસે કમ અહીંયા કચરા પટ્ટીનો ડબ્બો મુકાવો ને તો છોકરા અમારા હાય તો અમારા પાસે દવાના પૈસા હોય નહીં અને ગંદકીથી બધા છાપરાવાળા બીમાર પડે રહ્યા. હવારે એક ટાઈમ લઈ જાય છે પણ આખો દી નથી આવતા, આખી રાત કચરો પડ્યો રહેશે. આ કિષ્ણા પ્લેટના સામે ગોરનકુવાડ પોલીસ ચોકીના સામે તમે જોવો છો મચ્છર બહુ થાય છે આકડે. અમારા ઘરમાં લાઇટ નહીં કંઈ નહીં, અમારે બહાર હોવું પડે છે. એમસીના અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલતું સ્વચ્છતા અભિયાન દેખાડો પૂરતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ માત્ર પ્રસિદ્ધિ પૂરતી સીમિત રહી હોય તેવા દ્રશ્યો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે છે. અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી કચરાના ઢગલાઓ છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે સ્વચ્છતા બાદ પણ આ વિસ્તારની હાલની પરિસ્થિતિ પણ નરકાગાર જેવી છે. અહીંયા વર્ષોથી આવી રીતે કચરો પડ્યો રહ્યો છે બરાબર, અને મારી માંગ છે કે અહીંયા કચરો ઉઠાવી લેવામાં આવે અને બે ત્રણ દિવસ સુધી સતત અહીંયા કચરો પડ્યો હોય છે અને ફરીથી પાછા ઉઠાઈ જાય છે અને ફરી પાછી બે ત્રણ દિવસ સુધી પછી હતી એની સ્થિતિ આવીને ઊભી રહે છે બરાબર. વારે તહેવારે શહેરમાં માત્ર સફાઈના નામે ફોટા પડા સ્વચ્છતા અભિયાન આટોપી લેવાતું હોય તે તો સ્પષ્ટ લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં મોઢું ફાડી અને વિકરાળ બનતી કચરા અને ગંદકીની સમસ્યા રોગચાળાને ખુલ્લું નિયંત્રણ આપી રહી છે, છતાં તંત્ર સ્વચ્છતા અભિયાનના નામે પ્રજાને માત્ર મૂર્ખ બનાવી વેરાના પૈસાનો વેડફાટ કરતા હોવાના દ્રશ્યો જોવા મળે છે. અમદાવાદ શહેરમાં સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનું આંધણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, તેમ છતાં પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. સાથે જ જે કોન્ટ્રાક્ટર કંપનીઓને કચરો ઉઠાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમના દ્વારા પણ કચરો અનિયમિત ઉઠાવાતો હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે, જેના કારણે અહીંયા ગંદકી જોવા મળી રહી છે અને આ પ્રકારના દ્રશ્ય અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાના નામે જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તે કરોડો રૂપિયા આખરે કોના ખિસ્સામાં જાય છે? કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની ઘટના. ઇંગોટ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 12 કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ખાનવેલ પોલીસે સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. આણંદના ચીખોદરાની ખાનગી ડેરીમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મંથન ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. તો લેબલ વિનાના 700 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લેબલ વિનાના 15 કિલો ઘીના ડબ્બામાંથી 2 નમૂના લેવાયા. તો બફેલો મિલ્કનો 1 સેમ્પલ લેવામાં આવ્યો છે. ફૂડ વિભાગે 4.55 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે.